હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાથી કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે, વાગ્યા છે અત્યારે 8:30 તો નહીં પણ 8 વાગ્યા છે. મસ્ત મજાનો તડકો થઈ ગયો છે. અત્યારનો તડકો તો બધાને ગમે. અહીંયા છે, અહીંયા બેઠા છે, મસ્ત મજાનું વાતાવરણ છે એન્ડ ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે ધીરે ધીરે, કેમ કે આજે બહુ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. સાંજે પણ ઠંડુ હતું, લેટ નાઇટમાં એન્ડ મોર્નિંગમાં પણ ઠંડુ વાતાવરણ હતું, એવું બધું છે. જોઈએ રાજને શું કહો છો. રાજ, તમે તો આજે મારા બધા ફ્રેન્ડ ને હેપી નવરાત્રી. આજે નવરાત્રી નું બીજું નોરતું છે અને આજે તો હવે જોઈ ક્યાં જવું છે. રમવા છે, રમવા માટે જવાનું છે. ક્યાં જવાનું? ક્યાંક જાશું, કાખોડેલ ધામમાં જાશું. એવું છે એમ ને? તો જોઈએ સાંજે હવે કેવી હાલત છે, કેમ કે આપણે તો રમવાનું છે નહીં, આપણે તો બેઠા બેઠા જોવાનું જોઈએ. આજે છે બીચ, તો જવાનું છે રામાપીરના મંદિરે દર્શન માટે. ચોરીનું શાક, ચોરી બટેકાનું શાક બનાવવાનું છે. રસોઈની તૈયારી ચાલે છે, જમી લઈએ. નહીં, કંઈ નથી કરવું, ચોરી બટેકાનું શાક અને રોટલી જ ખાવાનું છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે કેટલા 12 વાગી ગયા છે, જમવાનું રેડી થઈ ગયું છે. જમવાનું હજુ રેડી જ થયું છે, જમવાની વાર છે. બરાબર, શું જમી લઈએ? જમવાને હજી વાર છે, 12:30 હોય, 12 તો વાગી ગયા. તો 12:30 જમી લઈશું. આજે તો થોડા ઘણા રોડ વિસ્તારની કામકાજ ચાલુ છે. સરસ ના થાય છે રોડ રસ્તા. મસ્ત મજાનું સરસ નું થાય છે એટલે કઈક હવે મજા આવશે બહાર બેસવાની, હાલવાની બધી. હવે કઈક બહાર બેસવાની મજા આવે એવું થયું. પોણા 5 અને અમે લોકો જઈએ છીએ આજે રામાપીરના મંદિરે, કેમ કે આજે બીજ છે એટલા માટે. તો રામાપીરના મંદિરે જઈએ છીએ દર્શન માટે. ભગવાન દ્વારા
હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે રણોત્સવથી દર્શન કરીને નીકળી ગયા છીએ રામાપીરના. મસ્ત મજા આવી ગઈ રામાપીરના દર્શન કરીને. તમે પણ કરી લેશો. એ દેખો કુત્તા. આજે હવે મમ્મી અને છે ને રોટલી નથી ભાવતી, બિસ્કિટ ખાઈ છે. હમણાં રોટલી ને કેટલો ખાધું. અમરે મારે નહીં, જોઈ લે જોઈ લે. ગાય બિસ્કિટ ખાવે મહેંદી મીન ખાવે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 6 અને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. હવે બનાવવાની છે રસોઈ. રસોઈમાં બનાવવાનું છે કારેલાનું શાક ને બાજરાના રોટલા. જોઈએ હવે કેવી મજા આવે છે. કોણ કોણ ખાય છે કારેલાનું શાક? કેમકે રાજને કારેલાનું શાક બિલકુલ નથી ભાવતું. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે 7:30 થઈ ગયા છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે ભગવાનની. મસ્ત મજાનો દીવો ચાલુ છે, જે કે અખંડ દીવો છે. માતાજીનો નવદુર્ગાનો અખંડ દીવો છે. એની સ્તુતિ ચાલુ થઈ ગઈ છે. રસોઈની તૈયારી ચાલુ છે. કારેલાનું શાક કરવાનું છે, બટેકાનું શાક કરવાનું છે. થઈ ગયું કારેલાનું શાક? વાહ, મસ્ત કારેલાનું શાક થઈ ગયું છે. ને એક આ વાળ તો હોય જ ઘરમાં. તો સાંજની રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. બાજરાના રોટલા, મસ્ત બાજરાના રોટલા બને છે. અને અહીંયા સ્પીકરમાં આપણે નવરાત્રિની આરતી ચાલુ છે. રોટલા તો છે ને તમારી ઘરે જ સરસ દેખાતા. બાકી જોવો રોટલા. મમ્મી આ કડકડિયો મરવો છે ને, આ જોવો કેવા પુનિન દળા થયા. મસ્ત જ થાય એમ. બાજરાનો રોટલો, કારેલાનું શાક, ચીપડાની અથાણું છે. મીઠું નથી. બટેકાનું શાક હું બોલ તારો વે જો. હાય ફ્રેન્ડ્સ, તો અમે જમીને ફ્રી થઈ ગયા હતા અને પછી થોડીક વાર માટે બેઠા હતા. મસ્ત મજાનું ભારે વાતાવરણ ઠંડું હતું, તો બેઠા હતા, વાતચીત કરતા હતા, બહુ જ મસ્તી કરતા હતા. ને હવે આવે છે બોલ્સની નિંદર. તો કોમેન્ટ રીડ કરીને સુઈ જવાનું છે. આજની ફર્સ્ટ કોમેન્ટ છે પ્રકાશની, જય માતાજી જય માતાજી. નેક્સ્ટ કોમેન્ટ છે રીતિ, સાચી વાત છે સમાજ, સાચી વાત છે સમાજ મસ્ત નથી. બરાબર છે, જે પહેલાં થતી ને પટેલ સમાજ મેન સ્થળે ત્યાં બહુ મજા આવતી રમવાની. પછી નેક્સ્ટ કોમેન્ટ છે અમિત સિંગાળા, બહુ ગરમી છે અમારે. અચ્છા, સાચી વાત છે, ગરમી બહુ જ પડે છે. પછી નેક્સ્ટ કોમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા, જામનગર ગયા છો, તમારે મોજ હો બાકી. મોજ તો કેવી છે અમને જ ખબર છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે હિના, અમે
અમે પટેલ સમાજ પાસે જ રહીએ છીએ, ત્યાં જ મસ્ત થાય ખોડલધામ. થાતી મસ્ત, બરાબર છે, સાચી વાત છે, ત્યાં જ મસ્ત થાતી. અહીંયા કંઈ સારી મજા નથી આવતી. પછી નેક્સ્ટ કમેન્ટ છે વર્ષાર, ક્યુટ કપલ્સ, થેન્ક યુ. પછી છે દીદી, તમારો સગો ભાઈ છે. હા, મારો આ સગો ભાઈ છે. લંગુર બે સિંગડા રાખી લંગુ રહી છે. લંગુર જો બેઠા, જો બેઠા. એવું તો ચાલુ જોઈએ અમારે. પછી છે જાડેજા ખમ્મામાં જય માતાજી, જય માતાજી. પછી છે અમિત સિંગાળા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પટેલ કૃપાલી ત્રિશાલીનો પિંક કુર્તો કોમન છે, બધા બ્લોગમાં ચેન્જ કરો. ઓહો, બધા બ્લોગમાં ચેન્જ કરવા જઈએ તો મારે છે ને 365 દિવસના 365 જોડી કપડા જોઈએ. તમારા કોઈ પાસે ફેક્ટરી હોય ને તો મને મોકલી દેજો, હું દરરોજ ન્યુ પહેરીશ. પછી નેક્સ્ટ કમેન્ટ છે દેવિકા, હેપી નવરાત્રી, હેપી નવરાત્રી. પછી નેક્સ્ટ કમેન્ટ છે રિદ્ધિ, પાટીદારની ગરબી છે. મેં હા, એ પાટીદારની ગરબી છે. પછી છે જયમીતા, અરે યાર મારું નામ જયમીતા છે, જસ્મિતા નહીં. ઓકે, બાય મિસ્ટેક, સોરી. કોમ દિવસ એકાદ દિવસ એવું થઈ જાય છે. આજે તો હું બરાબર જ કહી દીધું, જયમીતા છે, કેમ કે જયમીતા. પછી નેક્સ્ટ કમેન્ટ છે ધાર્મિક, તમે બે મેરેજ છો? હા, અમે બે મેરેજ છીએ. પછી નેક્સ્ટ કમેન્ટ છે અભંગી, નાનું છોકરું ABCD શીખતું હોય એમ કોમેન્ટ વાંચો છો? ધીમે ધીમે તો ફટાફટ ન વાંચવાની, એના પર હું રિપ્લાય આપું એ તમને ખબર પણ ન પડે. એટલે મારે શાંતિથી વાંચીને શાંતિથી જ બોલવાનું હોય છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે કૃષ્ણા કાકડિયાની, ત્રુષાલીને સાડી પહેરાવ, પહેરાવ રાજ કાલે, ને પછી બ્લોગ બનાવ, ને કે છે લાચ કાઢી ને જમવાનું પીરસે ગુજરાતી નારી, નારી રહીને. તો એવું પણ કરશું એક દિવસ, એવા તો કાંડા દોડવાનો ટાઈમ નથી. આખો દિવસ તમારી પાસે પણ કરશું એક દિવસ એવું, આઈ થિંક. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ કમેન્ટ કરો, એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને ડેલી બ્લોગના નોટિફિકેશન મળી જાય. મળીએ પાછા કાલ સવારે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.